વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ગુણાકાર વિશેની થોડી ઘણી માહિતી મેળવેલી અને દાખલા પણ ટૂંકા જે છે એની આપણે પણ ગણતરી કરેલી. તો આજના વિડીયોની અંદર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 135 ઉપર આપણને આપેલું છે. તો જોઈએ આપણે કે એકનો ઘડિયો આપણે જોઈએ તો કે એક વખત એક એટલે એક ગુણ્યા એક બરાબર એક. ત્યાર પછી બે વખત એક એટલે બે ગુણ્યા એક બરાબર બે, બે એકા બે. ત્યાર પછી ત્રણ વખત એક એટલે ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ. ત્યાર પછી ચાર વખત એક એટલે ચાર ગુણ્યા એક બરાબર ચાર એકા ચાર. ત્યાર પછી પાંચ વખત એક એટલે પાંચ ગુણ્યા એક બરાબર પાંચ, પાંચ એકા પાંચ. ત્યાર પછી છ વખત એક એટલે છ ગુણ્યા એક, છ એકા છ. ત્યાર પછી સાત વખત એક એટલે સાત ગુણ્યા એક, સાત એકા સાત. ત્યાર પછી આઠ વખત એક એટલે આઠ ગુણ્યા એક, આઠ એકા આઠ. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે મોટી સંખ્યાના ગુણાકાર. પહેલું આપણને આપેલું છે કે વર્ગમાંના દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? આ મોટી સંખ્યામાં ગુણાકાર મતલબ કે મોટી રકમ જે આપેલી હોય એના આધારે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે વર્ગમાં દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવે છે અને જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવે? તો કુલ હાજર વિદ્યાર્થી કેટલા છે? તો કે 34. દરેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ આપવામાં આવે છે? વિદ્યાર્થીને આપેલી ચોકલેટ એટલે કુલ કેટલી આપે છે એક વિદ્યાર્થીને? તો કે બે ચોકલેટ. તેથી કુલ આપેલી ચોકલેટ બરાબર 34 ગુણ્યા બે થાય. 34 ગુણ્યા બે એટલે કેમ, કઈ રીતે? તો કે આગળ આપણને ગણતરી આપી છે કે 34 ગુણ્યા બે એટલે 34 વખત બે. 30 વખત બે એટલે 60 થાય. 34માં 3 જે છે એ દશકનો અંક છે અને 4 જે છે એ એકમનો અંક છે. એટલે કે 3ની આપણે જો સ્થાન કિંમત લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 30. એટલે 30 વખત 2 એટલે 60 થાય. તેથી જવાબ 60 કરતાં મોટો હોય. મતલબ કે જો દશકનો અંક 30 છે એટલે 30ને 2 વખત કરીએ તો જવાબ આપણી પાસે 60 આવે છે. તેથી આપણને ખબર પડે કે જવાબ 60 કરતાં મોટો હોય. 40 વખત 2 એટલે 80 થાય. તેથી જવાબ 80થી નાનો હોય. તો જવાબ શું હોય? બીજો જે અંક છે એ 4 છે. તેથી 40 વખત 2 એટલે 80 થાય. તેથી જવાબ 80થી નાનો હોય. તો જવાબ શું થાય એ આપણે ગણતરી કરવાની છે અને વિચારવાનું પણ છે. તો આવી જ રીતે આગળ આપણે માહિતી મેળવવાની છે. આ હતું આપણું પેજ નંબર 135. આગળ જોઈએ પેજ નંબર 136. પેજ નંબર 136 ઉપર આપણને આપેલું છે કે આપણે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ. તો શું કહે છે કે હું જાણું છું. આગળ જોઈએ. ભારતીએ લખ્યું 30, 4 અને અહીંયા લખેલા છે 2. 30 ને 4, 34 અને આપણે એ 2 વખત મેળવવાનું છે એટલે અહીંયા ભારતીએ લખ્યું છે 2. તો શું કહે છે કે આ શું છે? જુઓ, 34 એટલે 30 અને 4 બરાબર. 34 એટલે 30 વત્તા 4. ભારતીએ પછી લખ્યું, આપણે 2 વખત મેળવવાનું છે એટલે ભારતી શું લખે છે કે 2 ગુણ્યા 30 બરાબર 60 અને 2 ગુણ્યા 4 બરાબર 8. તો 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે 8 થાય. પણ જવાબ શું છે? ભારતીયને સમજાવે છે કે 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે 8 થાય. તો શું કહે છે કે પણ જવાબ શું થાય છે? તો આગળ જોઈએ. આગળ ભારતી શું કહે છે કે ફક્ત ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો અને તમને જવાબ મળી જશે. 60 વત્તા 8 બરાબર 68 થાય. કુલ 68 ચોકલેટ હશે. તો શું કહે છે કે સરસ, તે સરળ છે. ટૂંકમાં એણે શું કર્યું છે? ટૂંકમાં તમને સમજાવું તો 34 ગુણ્યા 2 આવી રીતે ગણતરી કરવાની છે. પરંતુ અહીંયા આપણને સાવ ઇઝી ગણતરી બતાવી છે. 30 વત્તા
ચાર બરાબર ચોત્રીસ થાય, અને ચોત્રીસનો આપણે બે વખત કરવાનો છે તો અહીંયા આપણે બે લખી દઈએ. ત્રીસનો ગુણાકાર બે સાથે કરીએ, ત્રીસ ગુણ્યા બે બરાબર જવાબ શું આવે? સાહીઠ. વત્તા ચારનો ગુણાકાર પણ બે સાથે કરીએ તો કે ચાર દૂ આઠ. તો હવે આપણી પાસે સંખ્યા કઈ આવી? તો કે સાહીઠ વત્તા આઠ. સાહીઠ વત્તા આઠ બરાબર અડસઠ. તો જવાબ આવે આપણી પાસે અડસઠ. આ હતું આપણું પેજ નંબર 136. આગળ જોઈએ પેજ નંબર 137. પેજ નંબર 137 ઉપર આપણને આપેલું છે બીજું, પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને ચાર ફળ આપવામાં આવ્યા. કુલ 23 વિદ્યાર્થી હતા. આપેલા કુલ ફળની સંખ્યા શોધો. પ્રવાસમાં ગયેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે ટોટલ? તો કે 23. દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલ ફળ, ટોટલ કુલ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને કુલ કેટલા ફળ આપવામાં આવ્યા છે? તો કે 4. કુલ ફળની સંખ્યા 23 ગુણ્યા 4. તો 23 ગુણ્યા 4 એટલે 23 વખત 4 થાય. 20 વખત 4 એટલે 80 થાય, તેથી જવાબ 80થી વધુ આવશે. જવાબ 100થી નાનો હશે. શું તમે કહી શકશો કે જવાબ 100થી નાનો કેમ હશે? તો આગળ આપણે જોયું હતું, આગળનો અંક 2 છે એટલે કે 2 ની સાથે શૂન્ય મૂકવાના છે એટલે કે 20 વખત 4 એટલે 80, ત્યારબાદ 3ની પાછળ શૂન્ય મૂકીએ 30 ગુણ્યા 4 એટલે કે 120. ટૂંકમાં 20 ગુણ્યા 4 કર્યા તો જવાબ આપણી પાસે 80 છે. તો 80થી જવાબ મોટો આવશે, 80થી વધુ મોટો અથવા તો વધુ આવશે, મોટો અથવા વધુ આવશે. અને 120થી નાનો અથવા ઓછો આવશે. એટલા માટે આપણે કહી શકીએ કે 100થી જવાબ નાનો હશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે આપણે જવાબ મેળવી શકીએ તો ચાલો ભારતીની રીતથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. તો 20 વત્તા 3 બરાબર 23 અને એનો ગુણાકાર કરવાનો છે આપણે 4. 4ની સાથે 23 4 વખત છે એટલે 20 વત્તા 3 બરાબર 4. 20નો ગુણાકાર પહેલાં 4 સાથે કર્યો છે, 20 ગુણ્યા 4, અને 3નો ગુણાકાર પણ 4 સાથે કર્યો છે, 3 ગુણ્યા 4. 20 ચોક 80 અને 3 ચોક 12. તો આગળ જોઈએ તો હવે આપણે સરવાળો શેનો કરવાનો છે? તો કે 80 અને 12નો સરવાળો કરતા 80 વત્તા 12, 0 વત્તા 2 બરાબર 2, 8 વત્તા 1 બરાબર 9. તેથી 23 વખત 4 એટલે 92 થાય. આ હતું આપણું પેજ નંબર 137. આગળ જોઈએ પેજ નંબર 138. પેજ નંબર 138 ઉપર આપણને આપેલું છે કે મહાવરો. પહેલું આપેલું છે કે ગુણાકાર કરો. ગુણાકાર આપણે કરવાનો છે 22 ગુણ્યા 3. 22 ગુણ્યા 3 જો આપણે જૂની જે રીત હતી ભારતીવાળી એ પણ આપણે કરી શકીએ છીએ, અને બીજી જે રીત છે એ પણ કરી શકીએ. પહેલાં આપણે ભારતીવાળી રીત કરીએ તો 22 છે તો બોક્સ દોરીએ, 20 વત્તા 2 બરાબર 22 થાય. અને બાજુમાં આપણને 3 આપેલો છે, 3 વખત ગુણાકાર કરવાનો છે એટલે પહેલાં 20નો ગુણાકાર 3 સાથે કરવાનો અને 2નો ગુણાકાર પણ 3 સાથે કરવાનો. 20નો ગુણાકાર 3 સાથે કરીએ તો 60, વત્તા 2નો ગુણાકાર 3 સાથે કરીએ તો 6. 60 વત્તા 6 બરાબર 66. તો અહીંયા આપણે જવાબમાં 66 લખી શકીએ. અને જો આપણે આવી રીતે ન કરવું હોય, બીજી રીત અપનાવી હોય, તો બીજી કઈ રીત? તો કે બીજી રીત છે 22 ગુણ્યા 3. 3 દૂ 6 3 દૂ 6, જવાબ આવી ગયો આપણી પાસે 66. તો આગળ જોઈએ 21 ગુણ્યા 4. 21 ગુણ્યા 4, 4 એકા 4 4 2 8, 84. તો અહીંયા આપણે લખી શકીએ 84. ત્યાર પછી 11 ગુણ્યા 5. 11 ગુણ્યા 5, 5 એકા 5, 5 એકા 5, 55. તો જવાબ લખીએ 55. ત્યારબાદ 20 ગુણ્યા 4. 20 ગુણ્યા 4,
ચાર ગુણ્યા જીરો, અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જીરો સાથે થાય અથવા કરવામાં આવે તો જવાબ માત્ર ને માત્ર શું આવશે, તો કે શૂન્ય. ચારનો ગુણાકાર શૂન્ય સાથે, એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ શૂન્ય મળે છે. કોની સાથે કરવામાં આવે તો કે શૂન્ય સાથે. પણ જો અહીંયા આપણને કોઈ અંક આપેલો હોય તો જવાબ ફરી જાય છે. તો ચાર ગુણ્યા જીરો બરાબર જીરો, ચાર દૂ આઠ, તો જવાબ આપણી પાસે આવ્યો છે 80. ત્યાર પછી 26 ગુણ્યા 4, તો 26 ગુણ્યા 4, તો 4નો ગુણાકાર 6 સાથે કરીએ અથવા તો 6નો ગુણાકાર 4 સાથે કરીએ, જવાબ આપણને સરખો જ મળે છે. 4 6 24. હવે આપણી પાસે અહીંયા બે અંકવાળી સંખ્યાનો જવાબ આપણને મળ્યો છે, તો 24માં જે એકમનો અંક છે એ આપણે નીચે મૂકીશું અને દશકનો જે અંક છે એને આપણે 2ની ઉપર મૂકીશું. તો ફરીથી 4 6 24 જવાબ આવે એમાંથી એકમનો અંક આપણે નીચે લખીશું અને દશકનો અંક વધી સ્વરૂપે આપણે ઉપર મૂકીશું. તો 4 2 8, અને 8ની અંદર આપણે ફરીથી આ 2 ઉમેરવાના છે. 4 2 8, 8 ને 2 10, તો જવાબ આપણી પાસે આવ્યો છે 104. ઘણા વિદ્યાર્થી ખૂબ જ મહેનત કરે છે, ગુણાકારના દાખલામાં આવડી પણ જાય છે, પણ ભૂલ ક્યાં કરે છે, તો 4 2 8 ને 8 2 16 એવી રીતે કરે છે, અથવા તો 4 2 8 કરીને આ જે વધી છે એને ગણવાની ભૂલાઈ જાય છે. એના માટે રકમમાં ફેરફાર આવે છે, દાખલાના જવાબમાં ફેરફાર આવે છે, જેના કારણે દાખલાનો જવાબ ખોટો પડે છે. તો અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાની ઉપર વધી આવે છે તો એનો આપણે જે જવાબ આવે છે એનો સરવાળો કરવાનો છે, અને બીજું કે વધી જે આવી છે એને આપણે ગણતરીમાં લેવાની છે, ભૂલવાની નથી. ત્યાર પછી 25 ગુણ્યા 3, તો 25 ગુણ્યા 3, 5 તેરી 15, 15માં 5 નીચે, શું કામ, તો કે પાછળનો એકમનો અંક 5 છે એટલે 5 નીચે લખીશું અને 1 આપણે ઉપર લખીશું. 3 2 6, 6 ને 1 7, તો જવાબ આપણી પાસે આવ્યો છે 75. ત્યાર પછી 35 ગુણ્યા 3, તો 35 ગુણ્યા 3, 3 5 15, આગળની જેમ જ 5 આપણે નીચે મૂકીશું, 1 ઉપર મૂકીશું, 3 તેરી 9, 9 ને 1 10, તો જવાબ આપણી પાસે આવ્યો છે 105. ત્યાર પછી 32 ગુણ્યા 5, તો અહીંયા બાજુમાં ગણતરી કરીએ, 32 ગુણ્યા 5, 5 2 10. હવે 10ની અંદર તમે જુઓ તો 10માં 0 છે, એકમનો અંક છે, તો 0 આપણે નીચે મૂકીશું અને 1 આપણે ઉપર મૂકીશું. 5 તેરી 15, 15 ને 1 16, એટલે જવાબ આપણી પાસે આવ્યો છે 160. ત્યાર પછી આગળ જોઈએ આપણે, અહીંયા આપણે લખી દઈએ 160. ત્યાર પછી 43 ગુણ્યા 2, 43 ગુણ્યા 2, તો એની ગણતરી કરીએ, 43 ગુણ્યા 2, 2 તેરી 6, 2 તેરી 6 મૂકી દીધા છે અહીંયા આપણે, અને 2 ચોક 8, તો જવાબ આવ્યો 86. ત્યાર પછી 24 ગુણ્યા 2, 24 ગુણ્યા 2, 2 4, 2 ચોક 8, 2 2 4, જવાબ આવ્યો આપણી પાસે 48. 30 ગુણ્યા 5, 30 ગુણ્યા 5, 5નો ગુણાકાર શૂન્ય સાથે, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શું આવે, તો કે 0. અને 5 તેરી 15, 150. ત્યાર પછી 23 ગુણ્યા 9, તો ગણતરી કરી દઈએ, 23 ગુણ્યા 9, તો 9 તેરી 27, 27માં 7, એટલે નીચે અને 2 છે એ આપણે ઉપર મૂકીશું. તો 9 2 18, 18 ને 22, તો જવાબ આવ્યો આપણી પાસે 207. ત્યાર પછી આગળ જોઈએ 38 ગુણ્યા 2, 38 ગુણ્યા 2, એની ગણતરી કરીએ આપણે, તો 2 8 16, 16નો 6 વધી 1, 3 2 6, 6 ને 1 7, જવાબ આવ્યો આપણી પાસે 76. ત્યારબાદ 24 ગુણ્યા 5, તો ગણતરી કરીએ, 24 ગુણ્યા 5, 5 ચોક 20, 20ની 0 વધી 2,
પાંચ દૂ દસ, દસ ને બે બાર. જવાબ આવ્યો આપણી પાસે 120. 48 × 4, તો ગણતરી કરીએ. 48 × 4, 4 × 8 = 32. 32નો બગડો વધી 3. ચોકે ચોકે 16. 16 ને 3 કેટલા થાય? 16 × 17 = 18. તો જવાબ આવ્યો આપણી પાસે 192. ત્યાર પછી 58 × 2, તો ગણતરી કરીએ આપણે. 58 × 2, તો 2 × 8 = 16. 16નો છગડો વધી 1. 2 × 5 = 10. 10 ને 1 = 11. 116. તો આવી જ રીતે તમારે ઘરે ટૂંકા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી આગળ જોઈએ કે પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ગણો. પહેલાં આપણે જવાબનું અનુમાન કરવાનું છે, ત્યાર પછી ગણતરી કરવાની છે. તો એક ફૂલને 5 પાંખડીઓ છે, 1 ફૂલછડીમાં 13 ફૂલો છે, તો 1 ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે એની આપણે ગણતરી કરવાની છે. 5 પાંખડીઓ છે અને 13 ફૂલો છે. 5 શું છે? તો કે પાંખડી. અને 13 શું છે? તો કે ફૂલો. તો પહેલાં આપણને અહીંયા અનુમાન કરવાનું કીધું હતું, તો કે 10 અહીંયા 1 છે અને અહીંયા 3 છે, એટલે કે 10 × 5. 10 × 5 અને અહીંયા 3 છે એટલે 30 × 5. તો 10 × 5 = 50, 3 × 5 = 15 અને અહીંયા 0 છે એટલે કે 0, એટલે કે 150. ટૂંકમાં 50થી જવાબ મોટો છે અને 150થી નાનો છે. તો આપણે ગણતરી કરવાની છે કે કેટલો જવાબ હશે એમ. તો કરીએ જવાબની ગણતરી. 13 × 5, 5 × 3 = 15, 15નો 5 = 1. 5 × 1 = 5, 5 ને 1 = 6. જવાબ આપણી પાસે છે 65, જે 50થી મોટો છે અને 150થી નાનો છે. તો બીજું જોઈએ કે એક પુસ્તકને 64 પાના છે, આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય? તો આપણે ગણતરી કરીએ. 64 × 8, 8 ચોક કેટલા થાય? તો કે 32. 32નો બગડો વધી 3. 8 × 6 = 48. 48માં 3 ઉમેરવાના, તો 48 × 49 = 50, 50 = 51. તો અહીંયા લખી દઈએ 51. તો ટોટલ 512 પાના થાય. ત્યાર પછી આગળ જોઈએ કે સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. સભાની અંદર વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે. દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? દરેક હારમાં જો 17 વિદ્યાર્થીઓ હોય તો ટોટલ કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? તો આપણે આમાં પહેલાં અનુમાન કરી લઈએ. તો 17 વિદ્યાર્થીઓ છે અને હાર કેટલી છે? તો કે 6 હાર છે. 10 × 6 = 60. 60થી જવાબ મોટો હશે. અને 70 × 6, 7 × 6 = 42 અને 0 આપેલો છે એટલે અહીંયા 0 મૂકી દઈએ. તો 60થી જવાબ મોટો હશે અને 420થી જવાબ નાનો હશે. તો ગણતરી કરીએ આપણે. 17 × 6, 6 × 7 = 42, 42નો બગડો વધી 4. 6 × 1 = 6, 6 × 4 = 10, એટલે કે 102. તો કુલ સભામાં 102 વિદ્યાર્થીઓ હશે. આ હતું આપણું પેજ નંબર 138. આગળનું પેજ છે 139. પેજ નંબર 139 આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું. ત્યાં સુધી વંદે માતરમ.